વર્મી જૈવ ખાતરો લાલ અળસિયાની મદદથી ખાતર બનાવવાની છે એ પ્રક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કે વર્મી જૈવ ખાતર કહે છે વર્મી કમ્પોસ્ટિંગ ખાતર બનાવવાની રીત વર્મી કમ્પોસ્ટિંગ ખાતર બનાવવા માટે બહુ ઠંડી કે બહુ ગરમ ન હોય એવી જગ્યા પર જમીનમાં બેથી ત્રણ ફૂટ ઊંડો છે એ ખાડો ખોદો અથવા તો જમીનમાં આ રીતે બેથી ત્રણ ફૂટ ઊંચાઈ નીચે લંબચોરસ કુંડી તૈયાર કરો ખાડામાં તળીએ ઝાડ પાથરો અથવા તો રેતીનો એક બે સેન્ટીમીટરનું થર કરો હવે રેતી પર શાકભાજી અથવા તો ફળોનો નકામો કચરો પ્રાણીઓનું સૂકું છાણ પાથરી દો તેમાં વનસ્પતિના પાન સુકાયેલી ડાળીઓ સમાચારપત્રો વગેરે પણ છે નાખી શકો છો આ ખાડામાં થોડું પાણી છાંટી સપાટીને છે એ નરમ બનાવો જમીનને પોચી જ રહેવા દો જેથી છે હવા અને ભેજ મળી રહે હવે તૈયાર થયેલા છે એ ખાડામાં લાલ અળસિયા છે એ નાખો હવે તેને શણનો કોથળો અથવા તો ઘાસથી છે હળવેથી ઢાંકી દો ત્રણ ચાર અઠવાડિયાના સમયે ખાડામાં છે માટી જેવો છે એ પોચો પદાર્થ દેખાય છે જે વરમી જૈવિક ખાતર છે આ રીતે ખાડામાં જૈવિક ખાતરને છે એ સરળતાથી કાઢી તેને છે થોડા કલાકો સુધી તડકામાં સૂકવી જૈવિક ખાતર તરીકે તેમનો ઉપયોગ કરી શકાય છે આ જૈવિક ખાતરનો ઉપયોગ જૈવિક ખાતરનો ઉપયોગ કુંડા બગીચા અને ખેતરોમાં ઉત્તમ જૈવિક ખાતર તરીકે કરી શકાય છે વર્મી કમ્પોસ્ટ ખાતરના ફાયદા આ વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગથી પાક ખૂબ સારો થાય છે આ ખાતરના ઉપયોગથી જમીનનું પ્રદૂષણ થતું નથી આ જૈવિક ખાતર કિંમતમાં રાસાયણિક ખાતર કરતાં સસ્તું છે